धोरण 9માં તમે વિવિધ પ્રકારના આકાર, ઘન આકૃતિઓ, એના ક્ષેત્રફળ, એના પૃષ્ઠફળ અને ઘનફળ વિશે થોડી ઘણી માહિતી મેળવી છે. લંબઘન, શંકુ, નળાકાર અને ગોલક આ ચાર વસ્તુની, ચાર ઘન આકારની વાત અહીં આપણે કરવાની છે. આ પ્રકરણમાં આપણે આ ચાર ઘન આકાર અને એના સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ અને ઘનફળ વગેરેને સૂત્રના આધારે દાખલા ગણવાના છે. તમે અલગ અલગ આકારો, ઘન આકારો, શંકુ આકાર છે તો એનું પૃષ્ઠફળ અને ઘનફળનું સૂત્ર, નળાકાર છે તો એના પૃષ્ઠફળ અને ઘનફળનું સૂત્ર, ગોલક, ગોલકના આધારે અર્ધગોલક, સમઘન, ઘન, લંબઘન વગેરેના વાત આપણે કરી છે, જે ધોરણ 9માં તમે વિવિધ સૂત્રો શીખ્યા છો, જેનું પાનું મેં અહીં મૂક્યું છે. આ પેજમાં ધોરણ 9માં તમે બધા જ સૂત્રો જે શીખ્યા છો તે સૂત્રોને આધારે આપણે આ પ્રકરણના દાખલા ગણવાના છે. એટલે પહેલાં ધોરણ 9ના પૃષ્ઠફળ ઘનફળના તમામ સૂત્રો જે અહીં મેં મૂક્યા છે તે તમારી નોટમાં પહેલાં લખશો અને પછી આપણે આગળ સ્વાધ્યાય 13.1ના દાખલા ગણીશું, જે સંપૂર્ણ આ સૂત્રને આધારે છે. સ્વાધ્યાય 13.1નો પહેલો દાખલો. આપેલ બે ઘન પૈકી પ્રત્યેકની ધારનું માપ એ સેમી છે, એટલે કે અહીં બાજુનું માપ એ સેમી આપણે લઈએ છીએ. ઘનનું ઘનફળનું સૂત્ર છે એનો ઘન. અહીં માપ ઘનફળનું આપેલું છે 64, માટે 64 બરાબર એનો ઘન. બંને બાજુ ઘનમૂળ કાઢતા એ બરાબર 4 સેમી મળે. હવે બે ઘનને જોડતા બનતા લંબઘન માટેનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો અહીં L બરાબર 4 વત્તા 4 એટલે કે 8 સેમી લંબાઈ મળશે, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 4 સેમી. હવે તમે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર યાદ રાખ્યું હશે. 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. હવે આ સૂત્રમાં L બરાબર 8, B બરાબર 4 અને H બરાબર 4 મૂકી સૂત્રમાં ગુણાકાર અને સરવાળો કરી સાદુરૂપ આપતા જવાબ મળશે 160 ચોરસ સેમી, એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ 160 સેમી² મળે. હવે જોઈએ દાખલો બીજો. અહીં સંયોજિત છે અર્ધગોલક અને નળાકાર. ને બાજુમાં આકૃતિમાં બતાવ્યું છે તેમ એક અર્ધગોલક ઉપર પોલો નળાકાર બેસાડેલો છે. હવે એ બંને માટે આપણે ત્રિજ્યા જોઈએ તો અહીં અર્ધગોલકનો વ્યાસ 14 સેમી આપ્યો છે, એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, 14 ભાગ્યા 2 બરાબર 7 સેમી મળે. હવે નળાકારની કુલ ઊંચાઈ મેં દર્શાવેલી છે આકૃતિમાં એમ 13 સેમી છે. હવે એમાંથી અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરવી પડે ત્યારે આપણને મળે પાત્રની કુલ ઊંચાઈ 13 ઓછા અર્ધગોલકની ત્રિજ્યા 7 સેમી બરાબર નળાકારની ઊંચાઈ H બરાબર 6 સેમી મળે. હવે પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે બંનેના પૃષ્ઠફળનો સરવાળો, નળાકારનું પૃષ્ઠફળ 2πRH વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ 2πR² બંનેમાંથી 2πR કોમન કાઢીએ, કૌંસમાં વધે H વત્તા R. હવે આપેલી કિંમતો અહીં આપણે મૂકી 2×22 ¾ × 7 કૌંસમાં ઊંચાઈ 6 વત્તા ત્રિજ્યા 7 જવાબ મળે 44×13 એનો ગુણાકાર કરતા 572 ચોરસ સેમી આપેલા પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ જવાબ મળે. હવે જોઈએ દાખલો ત્રીજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અર્ધગોલક છે અને એની ઉપર શંકુ લગાવેલો છે. અર્ધગોલક ઉપર લગાવેલ શંકુ
નું જે રમકડું છે તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. શંકુની ઊંચાઈ એચ બરાબર રમકડાની કુલ ઊંચાઈ ઓછા અર્ધગોલકની ત્રિજ્યા, એટલે કે 15.5 - 3.5, એટલે જવાબ મળે 12 સેમી, જે શંકુની ઊંચાઈ એચ થશે. હવે અહીં આપણે જોશે શંકુની તિર્યક ઊંચાઈ એલ બરાબર વર્ગમૂળમાં આરનો વર્ગ વત્તા એચનો વર્ગ. આર એટલે ત્રિજ્યા 3.5, એચ એટલે 12, અને એ બંનેનો વર્ગ કરી વર્ગમૂળ કાઢીને સાદુરૂપ આપતા શંકુની તિર્યક ઊંચાઈ એલ બરાબર 12.5 સેમી મળે. હવે આપણે શોધવાનું છે રમકડાનું કુલ પૃષ્ઠફળ. અહીં સંયોજિત થશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર મૂકતા પાઈ આર એલ વત્તા 2πr² પાઈ આર સામાન્ય કાઢીએ, કૌંસમાં વધશે એલ વત્તા 2r. હવે અહીં આપેલી બધી કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ. પાઈની કિંમત 22/7, આર એટલે 7/2, કૌંસમાં એલ 12.5 - 2 × 7/2, એટલે 11 × 19.5 બરાબર 214.5 સેમી આખા રમકડાનું કુલ પૃષ્ઠફળ મળે. હવે દાખલા 4માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમઘનની ઉપર અર્ધગોલક બેસાડેલો છે. તો અહીં પહેલાં આપણે જોઈએ કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે એવો પ્રશ્ન પૂછ્યો છે. મહત્તમ વ્યાસ સમઘનની બાજુ જેટલો હોય, એ સમઘનની બાજુ એ બરાબર 7 સેમી થાય, એટલે અર્ધગોલકની ત્રિજ્યા બરાબર 7/2 સેમી. હવે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ, અહીં આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળમાંથી અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. હવે અહીં અર્ધગોલકનો પાયો એ વર્તુળ હોય, એટલે ત્યાં સૂત્ર આવે પાઈ આર વર્ગ. અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ 2πr² અને સમઘનનું કુલ પૃષ્ઠફળ 6a² અહીં એ બરાબર 7 સેમી, આર બરાબર 7/2 અને પાઈ બરાબર 22/7 મૂકી સાદુરૂપ આપી અને કિંમત મેળવીએ તો જવાબ મળે 332.5 ચોરસ સેમી. આમ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ એટલે બાજુ જેટલો 7 સેમી મળે અને બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ 332.5 ચોરસ સેમી, એટલે કે સેમીનો વર્ગ થાય. હવે જોઈએ દાખલો 6. અહીં કેપ્સ્યુલ આપેલી છે. આપણે આકૃતિ જોઈએ તો કેપ્સ્યુલનો આકાર નળાકાર હોય અને એની બંને બાજુ અર્ધગોળક લગાડેલો હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર અને વ્યાસ 5 મિલીમીટર આપેલો છે. અહીં આપણે લેવું પડશે નળાકાર અને અર્ધગોલક બંનેની વાત. નળાકાર અને અર્ધગોલકનો વ્યાસ 5 મિલીમીટર હોવાથી એની ત્રિજ્યા 5/2 મિલીમીટર થાય. હવે ઊંચાઈ એટલે કેપ્સ્યુલની કુલ લંબાઈ 14 - 2 × અર્ધગોલકોની ત્રિજ્યા. અહીં સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપતા નળાકારની ઊંચાઈ h મળશે 9 મિલીમીટર. હવે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની ક્ષેત્રફળનું સૂત્ર 2πrh અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² સૂત્રમાંથી 2πr કોમન કાઢતા 2πr કૌંસમાં h વત્તા 2r. હવે અહીં આપણે કિંમત મૂકીએ પાઈ બરાબર 22/7, આર એટલે 5/2, એચ એટલે 9 અને આર એટલે 5/2. સાદુરૂપ આપતા જવાબ મળશે 110/7 × 14, એટલે કે 220 મિલીમીટરનો વર્ગ કેપ્સ્યુલનું પૃષ્ઠફળ મળે.
હવે જોઈએ દાખલો નવમો. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી લેવામાં આવ્યા છે. નળાકાર અને કાઢી લીધેલ અર્ધગોલકની ત્રિજ્યા બરાબર 3.5 સેમી છે. નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેમી છે. તો શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આગળના દાખલા મુજબ અહીં સૂત્ર મૂકી અને કિંમત મૂકીએ 2πRh વત્તા 2 ગુણ્યા 2πr² કોમન કાઢીએ 2πr કૌંસમાં વધશે h વત્તા 2r. હવે કિંમત મૂકી અને સાદુરૂપ આપતા આખા શોપીસનું કુલ પૃષ્ઠફળ મળશે 374 ચોરસ સેમી, એટલે કે 374 સેમી² શોપીસનું કુલ પૃષ્ઠફળ મળે.